હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે આપણે એક અલગ જ રીતે આલુ પાલકનું શાક બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો. એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. આલુ પાલક માટે મેં 250 ગ્રામ પાલક લીધી છે અને સમારી દીધી છે. હવે એની અંદર આપણે પાણી એડ કરી દઈશું, જેથી અંદર માટીનો ભાગ હોય તે નીચે બેસી જાય. હવે આપણે શાક બનાવી લઈશું. ગેસ ચાલુ કરી મેં આ એક કઢાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે. એની અંદર 1/2 ટીસ્પૂન જીરું એડ કરીશું. આપણું જીરું પણ હવે ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપ 6 થી 7 કળી લસણની લીધી છે, એને સમારી લીધી છે, તે એડ કરીશું. એને 1 કે 2 મિનિટ સાતડવા દઈશું. આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. હવે એની અંદર 1 મોટી ડુંગળી મેં સમારી લીધી છે, તે એડ કરીશું. હવે એને લાઇટ બ્રાઉન થાય તે સુધી આપણે સાતડવા દઈશું, એટલે લગભગ 5 મિનિટ સુધી સાતડવા દઈશું. 2 સૂકા મરચાં પણ એડ કરી દઈશું. ડુંગળી આપણી સંતળી ગઈ છે, એની અંદર હવે આ એક મેં મીડિયમ સાઇઝનું ટામેટાને કટ કરી લીધું હતું, તે એડ કરી દઈશું. ને બરાબર હલાવી એને પણ 5 મિનિટ ચડવા દઈશું. ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે. એની અંદર મેં એક આ મોટું બટાકું છોલીને સમારી લીધું છે, તે એડ કરીશું. કાળું ના પડે એટલે મેં એની અંદર પાણી એડ કર્યું હતું, એટલે પાણીમાંથી કઢીને આપણે એડ કરી દેવાનું. હવે આની અંદર આપણે બધા મસાલા એડ કરીશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અને સ્વાદ મુજબ મીઠું. હવે આ બધું મિક્સ કરીને એને ઢાંકી દઈશું અને એકદમ ધીમા તાપે આપણે એને ચડવા દઈશું. હવે આને 5 થી 7 મિનિટ આપણે ચડવા દઈશું. 7-1 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈશું. અહીં તો એક બટાકો તોડીને જોઈ લેવાનો, બટાકા આપણા ચડી ગયા છે. હવે એની અંદર આપણે પાલક એડ કરી દઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે.
હવે આની ઉપર ઢાંકવાનું નથી અને એને આવી રીતે ધીમા તાપ પર જ પાલક બફાઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. તો આપણો આ આલુ પાલકનું શાક તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને સર્વ કરી દઈશું. ગરમા ગરમ આલુ પાલકનું શાક તૈયાર છે. એને તમે રોટલી, ભાખરી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.